તો રાજકોટ હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને વરસાદની શરૂઆત થઈ હતી. જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, તો આ તરફ ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. વરસાદના પગલે ધંધાદારીઓએ પણ દુકાનો બંધ રાખવી પડી છે. હવામાન વિભાગની સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે કહી શકાય રાજકોટમાં ફાયર બ્રિગેડ હોય કે NDRFની ટીમ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. આ ઉપરાંત તંત્ર પણ એલર્ટ કરવામાં આવ્યું છે. રાજકોટમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે. રાજકોટના અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં સારો વરસાદ પડી રહ્યો છે, જેના કારણે શાળા કોલેજો હોય કે ધંધાર્થીઓ તેઓ પોતાના ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. હાલ જે દ્રશ્યો છે રાજકોટના તે પેલેસ રોડ ઉપર છે, જ્યાં સોનીની દુકાનો આવેલી છે. ધંધાદારીઓ પણ પોતાનો વરસાદના કારણે પોતાનો ધંધો બંધ રાખી અને ઘરે રહેવાનું પસંદ કરી રહ્યા છે. વાત કરવામાં તો ભારે વરસાદના પગલે રાજકોટમાં અલગ અલગ વિસ્તારોમાં કહી શકાય થોડા વરસાદના કારણે પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે શહેરીજનોને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરાન કેમિન નિવાસ સાથે સુજય કુમાર, રાજકોટ.